નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સીકેજી પ્રાથમિક શાળાના ધોરણ આઠના ગણિતના ડિજિટલ ક્લાસરૂમમાં આજે આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો આગળ અભ્યાસ કરીશું લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકના ત્રણ દાખલાઓ આપણે શીખ્યા આજે આપણે દાખલા ચારથી શરૂઆત કરીએ ચોથા દાખલા માટે રકમ છે કિંમત શોધો જેમાં પહેલો દાખલો છે આઠની માઇનસ એક ઘાત ગુણ્યા પાંચનો ઘન છેદમાં બેની માઇનસ ચાર ઘાત તો તમે જાણો છો તેમ કિંમત શોધવા માટે આપણે સૌ પ્રથમ ઋણ ઘાતને ધન કરીશું એટલે અહીં આઠની જે માઇનસ એક ઘાત છે એને ધન કરવા માટે છેદમાં આઠની એક ઘાત લખીશું એવી જ રીતે બેની માઇનસ ચાર ઘાત જે છેદમાં છે એને ધન બનાવવા માટે આપણે અંશમાં બેની ચાર ઘાત લખીશું અને પાંચનો ઘન ધન ઘાતથી છે અંશમાં એને અંશમાં અને અંશમાં જ લખીશું તો બીજું સ્ટેપ થશે બેની ચાર ઘાત ગુણ્યા પાંચનો ઘન છેદમાં આઠની એક ઘાત હવે તમે જાણો છો કે આઠ એ બેનો ઘન છે અને આપણે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવાનો છે ફરીથી એક વખત યાદ કરાવવું કે ઘાતઘાતાંકના દાખલામાં આપણે છેદ ઉડાડવાના નથી ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવા માટે આધાર સરખો હોવો જરૂરી છે તો અહીં જે આઠની એક ઘાત એટલે કે આઠ છે એના માટે આપણે બેનો ઘન એવું લખીશું બેના ઘનની કિંમત આઠ થાય જેથી કરીને અહીં બંને જગ્યાએ આપણને આધારમાં બે મળે છે તો આપણે ઘાતનું રૂપ કરી શકીએ તો પછીનું સ્ટેપ થશે બેની ચાર ઘાત ગુણ્યા પાંચનો ઘન અને આઠ માટે લખેલું છે બેનો ઘન હવે બેની ચાર ઘાત અને બેનો ઘન ભાગાકારથી હોવાથી અને આધાર સરખો હોવાથી બીજા નિયમ પ્રમાણે ઘાતની બાદ બાકી થાય એટલે બેની ચાર માઇનસ ત્રણ ઘાત ગુણ્યા પાંચનો ઘન ચારમાંથી ત્રણ ઘાત બાદ કરતાં બેની એક ઘાત એટલે કે બે ગુણ્યા પાંચનો ઘન એટલે કે બે ગુણ્યા પાંચના ઘનની કિંમત એકસો પચીસ અને ગુણાકાર કરતા જવાબમાં બસો પચાસ મળે છે હવે આપણે દાખલો બીજો શીખીએ જેના માટે રકમ છે પાંચની માઇનસ એક ઘાત ગુણ્યા બેની માઇનસ એક ઘાત ગુણ્યા છની માઇનસ એક ઘાત તો બધી જ જગ્યાએ ઋણઘાત હોવાથી એકના છેદમાં પાંચની એક ઘાત ગુણ્યા બેની એક ઘાત ગુણ્યા છ ની એક ઘાત એટલે કે એકના છેદમાં પાંચ ગુણ્યા બે ગુણ્યા છ જેની કિંમત એકના છેદમાં સાહીઠ થશે ગુણાકાર કરતાં એકના છેદમાં સાઠ મળે છે ચાલો હવે આપણે દાખલો પાંચ શીખીએ જેના માટે રકમ છે જો પાંચની એમ ઘાત ભાગ્યા પાંચની માઇનસ ત્રણ ઘાત બરાબર પાંચની પાંચ ઘાત હોય તો એમ શોધો તો અહીં બધી જ જગ્યાએ આધારમાં પાંચ છે અહીં પાંચની એમ ઘાત ભાગ્યા પાંચની માઇનસ ત્રણ ઘાત બરાબર પાંચની પાંચ ઘાત તો અહીં નિયમ બે પ્રમાણે આધાર સરખો અને ભાગાકારની નિશાની હોવાથી ઘાતની બાદ બાકી થશે એટલે કે પાંચની એમ માઇનસ માઇનસ ત્રણ ઘાત બરાબર પાંચની પાંચ ઘાત અહીં માઇનસ બે વખત હોવાથી માઇનસ માઇનસ પ્લસ એટલે કે પાંચની એમ પ્લસ ત્રણ ઘાત બરાબર પાંચની પાંચ ઘાત બંને જગ્યાએ આધાર સરખો છે અને બરાબરની નિશાની છે તો ઘાત સરખી હોય તો જેવું થાય એટલે અહીં ઘાતની સરખામણી કરીએ તો એમ પ્લસ ત્રણ બરાબર પાંચ એ એમ બરાબર પાંચ માઇનસ ત્રણ હવે સમીકરણનો ઉકેલ શોધીએ એ પ્રમાણે એમ બરાબર પાંચ માઇનસ ત્રણ અહીંયા જે પ્લસ ત્રણ છે એ બરાબરની સામે માઈનસ નિશાનીથી મૂકીએ તો એમ બરાબર પાંચમાંથી ત્રણ બાદ કરતાં બે મળે છે એટલે કે આ દાખલા માટે એમની કિંમત બે છે હવે આપણે દાખલો છ શીખીએ જેના માટેની રકમ છે કિંમત શોધો જેમાં પેલી રકમ છે એક તૃતીયાંશની માઇનસ એક ઘાત માઇનસ એક ચતુર્થાંશની માઇનસ એક ઘાત અને આખાની માઇનસ એક ઘાત તો અહીંયા એક તૃતીયાંશની માઇનસ એક ઘાત છે તો અહીં ઋણઘાત હોવાથી એક તૃતીયાંશનું વ્યસ્ત કરતા ત્રણની એક ઘાત માઇનસ એક ચતુર્થાંશ માટે પણ માઇનસ એક ઘાત હોવાથી વ્યસ્ત કરતાં ચારની એક ઘાત અને આખાની માઇનસ એક ઘાત તો અહીં થશે ત્રણ માઇનસ ચાર આખાની માઇનસ એક ઘાત તો માઇનસ ત્રણમાંથી ચાર બાદ કરીએ એટલે વિરુદ્ધ નિશાની હોવાથી બાદ બાકી અને જવાબ થશે માઇનસ એક એટલે કે માઇનસ એકની માઇનસ એક ઘાત અહીં માઇનસ એક ઘાતને ધન કરવા એકના છેદમાં માઇનસ એકની એક ઘાત થાય એટલે કે એકના છેદમાં માઇનસ એક જેનો એકના છેદમાં માઇનસ એક એટલે માઇનસ એકની વ્યસ્ત સંખ્યા પણ તમે જાણો છો તેમ માઇનસ એકની વ્યસ્ત સંખ્યા માઇનસ એક જ થાય એટલા માટે એકના છેદમાં માઇનસ એકનું સાદું રૂપ પણ માઇનસ એક થશે એટલે કે અહીં જે રકમ આપેલી છે એના માટેની કિંમત માઇનસ એક છે હવે આપણે દાખલો બે સમજીએ જેના માટે રકમ છે પાંચ અષ્ટમાંસની માઇનસ સાત ઘાત ગુણ્યા આઠ પંચમાંશની માઇનસ ચાર ઘાત તો અહીં તમે જોઈ શકો છો કે બંને જગ્યાએ જે આધાર છે એ પરસ્પર વ્યસ્ત સંખ્યા છે તો આપણે પહેલો જે આધાર છે એનું વ્યસ્ત કરી નાખીએ એટલે અહીં ઘાત જે ઋણ છે એ ધન થશે અને આધાર સરખા થશે એટલે પહેલાં આધાર પહેલી જે સંખ્યા છે એના માટે આપણે પાંચ અષ્ટમાંશને બદલે લખશું આઠ પંચમાંશ તો માઇનસ સાત ઘાત છે એ સાત થશે જ્યારે બીજી ઘાત ઋણ છે પણ એમાં આધાર આઠ પંચમાંશ બંને જગ્યાએ સરખો થઈ શકે એમ છે એટલા માટે આપણે બીજી સંખ્યાનું વ્યસ્ત કરતા નથી તો રકમ થશે આઠ પંચમાંસની સાત ઘાત ગુણ્યા આઠ પંચમાંશની માઇનસ ચાર ઘાત હવે જુઓ બંને જગ્યાએ આધાર સરખા અને ગુણાકારની નિશાની એટલે નિયમ પહેલાં પ્રમાણે ઘાતનો સરવાળો થાય એટલે આઠ પંચમાંશની સાત પ્લસ માઇનસ ચાર ઘાત પણ અહીંયા પ્લસ અને માઇનસ નિશાની સાથે હોવાથી ફાઇનલ નિશાની માઇનસની મુકાય એટલે આઠ પંચમાંશની સાત માઇનસ ચાર ઘાત એટલે કે આઠ પંચમાંશની સાતમાંથી ચાર બાદ કરતા ત્રણ ઘાત એટલે કે આઠનો ઘન છેદમાં પાંચનો ઘન એટલે કે આઠનો ઘન પાંચસો બાર અને પાંચનો ઘન એકસો પચીસ મળે છે એટલે કે આ રકમ માટેની કિંમત પાંચસો બારના છેદમાં એકસો પચીસ થશે ચાલો હવે આપણે દાખલો સાત શીખીએ જેના માટેની રકમ છે સાદું રૂપ આપો જેમાં પહેલી રકમ છે પચીસ ગુણ્યા ટીની માઇનસ ચાર ઘાત છેદમાં પાંચની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા દસ ગુણ્યા ટીની માઇનસ આઠ ઘાત તો અહીં સૌથી પહેલાં જેટલી જગ્યાએ ઋણ ઘાતાંક છે એટલાને ધન ઘાતાંકમાં ફેરવશું અને સાથે સાથે તમે જાણો છો તેમ આપણે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવાનો હોવાથી સંખ્યામાં આધાર સરખા થાય તે રીતે પણ લખતા જશું તો સૌથી પહેલી સંખ્યા પચીસ છે એના માટે લખશું પાંચનો વર્ગ પછીનું ગુણાકારથી જે ટીની માઇનસ ચાર ઘાત છે એ ઋણઘાત હોવાથી એને ધનઘાત કરવા માટે છેદમાં લખશું ટીની ચાર ઘાત છેદમાં સૌથી પહેલું છે પાંચની માઇનસ ત્રણ ઘાત તો આ ઋણ ઘાતને ધન કરવા માટે આપણે ક્યાં મૂકીશું અંશમાં વેરી ગુડ તો એના માટે લખશું ગુણાકારથી અંશમાં પાંચની ત્રણ ઘાત પછીની સંખ્યા છેદમાં છે દસ દસ માટે કોઈ ઘાત સ્વરૂપે ન લખી શકાય પણ બે ગુણ્યા પાંચ એ મુજબ દસને લખી શકાય કેમ કે અહીં બે જગ્યાએ આધારમાં પાંચ છે તો દસના માટે પણ એની સાથે સાદુરૂપ કરવું પડે એટલે દસ માટે બે ગુણ્યા પાંચ એ મુજબ લખશું અને છેદમાં ત્રીજી સંખ્યા જે ટીની માઇનસ આઠ ઘાત છે એને ધનઘાત કરવા માટે આપણે એને અંશમાં લખીશું તો ટીની આઠ ઘાત એટલે કે રકમ પછીનું સ્ટેપ થશે પાંચનો વર્ગ જે પચીસ માટે છે પાંચની માઇનસ ત્રણ ઘાત જે છેદમાં છે એને ધન કરવા માટે અંશમાં અને ટીની માઇનસ આઠ ઘાત જે ધન કરવા માટે અંશમાં ટીની આઠ ઘાત આ ટીની માઇનસ ચાર ઘાત છે એ ટીની ચાર ઘાત અને દસ માટે બે ગુણ્યા પાંચ તો હવે તમે અહીં જોઈ શકો છો કે આખી રકમ છે એ આધારમાં પાંચ અને બે સ્વરૂપે તથા બધી જ જગ્યાએ ઘાત ધન છે હવે જ્યાં જ્યાં ધન ઘાતથી અંશમાં ગુણાકાર છે ત્યાં નિયમ પહેલો વાપરશું અને જ્યાં જ્યાં ભાગાકારનો સંબંધ છે ત્યાં નિયમ બીજો વાપરશું એટલે પહેલાં અને બીજા નિયમ પ્રમાણે આ પદનું રૂપ કરતા અહીં પાંચની બે અને ત્રણ ઘાત આ બંને ગુણાકારથી અને આધાર સરખો છે એટલે ત્યાં નિયમ એક પ્રમાણે ઘાતનો સરવાળો એટલે પાંચની બે પ્લસ ત્રણ ઘાત અહીંયા છેદમાં જે પાંચ એક વખત છે એ ભાગાકારથી છે એટલે એક ઘાત બાદ બાકીથી એટલે પાંચના સાદા રૂપમાં બે વધતા ત્રણ માઇનસ એક અને આ છેદમાં બે છે એ એ એમના એમ રાખેલ છે કેમ કે બે છે એ એક જ વખત છે હવે ટી માટે વાત કરીએ તો અંશમાં ટીની આઠ ઘાત અને છેદમાં ટીની ચાર ઘાત આધાર સરખો છે અને ભાગાકાર છે એટલે ઘાતની બાદ બાકી થશે એટલે ગુણાકારથી ટીની આઠ માઇનસ ચાર ઘાત છેદના બે તો પાંચ માટે ઘાતના સરવાળા બાદબાકી બાકી કરતાં ત્રણ વત્તા બે કરતાં પાંચ એમાંથી એક બાદ કરતાં પાંચની ચાર ઘાત અને એવી જ રીતે ગુણાકારથી ટીની આઠમાંથી ચાર ઘાત બાદ કરતાં ચાર વધે એટલે પાંચની ચાર ઘાત ગુણ્યા ટીની ચાર ઘાત ભાગ્યા બે તો પાંચની ચાર ઘાતની કિંમત એટલે પાંચ ગુણ્યા પાંચ પચીસ અને એવી જ રીતે પાંચ ગુણ્યા પાંચ પચીસ અને પચીસનો વર્ગ કરતાં છસો મળે છે ગુણ્યા ટીની ચાર ઘાત છેદમાં બે એટલે કે અહીં જે રકમ આપેલી છે એનું રૂપ છસો પચીસ ટીની ચાર ઘાત છેદમાં બે એવું મળે છે હવે આપણે દાખલા સાતનો બીજો દાખલો સમજીએ જેના માટે આપણી પાસે રકમ છે ત્રણની માઇનસ પાંચ ઘાત ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત ગુણ્યા એકસો પચીસ પાંચની માઇનસ સાત ઘાત ગુણ્યા છની માઇનસ પાંચ ઘાત તો આગળના દાખલાની જેમ જ આધાર સરખો કરવાનો છે અને ઘાત ધન કરવાની છે તો સૌથી પહેલું પદ ત્રણની માઇનસ પાંચ ને છેદમાં લખશું એટલે ત્રણની પાંચ ઘાત થશે એવી જ રીતે દસની માઇનસ પાંચ ઘાત તો દસ માટે ભાગ પાડશું બે ગુણ્યા પાંચ અને માઇનસ પાંચ ઘાત છે એ ધન પાંચ ઘાત થશે એકસો પચીસ માટે પાંચની ત્રણ ઘાત એમ લખી શકાય પાંચની માઇનસ સાત ઘાત જે છેદમાં ઋણ છે એને અંશમાં લખશું એટલે પાંચની ઘાત ધન નિશાનીથી થશે અને છની માઇનસ પાંચ ઘાત તો છ માટે આપણે ભાગ પાડશું બે ગુણ્યા ત્રણ અને માઇનસ પાંચ ઘાત છે એ ધન ઘાત થશે કેમ કે છેદમાંથી આપણે એને અંશમાં લખેલી છે તો પહેલાં પદનું જે સાદું રૂપ છે એ પાંચનો ઘન ગુણ્યા પાંચની સાતઘાત ગુણ્યા બે ગુણ્યા ત્રણની પાંચ ઘાત ત્રણ છેદમાં ત્રણની પાંચ ઘાત ગુણ્યા બે ગુણ્યા પાંચની પાંચ ઘાત હવે આપણે અહીંયા ચોથા નિયમ પ્રમાણે બંને જગ્યાએ ચોથો નિયમ વાપરી અને બે ગુણાકારથી જે પદ છે એને ઘાત અલગ આપીએ તો પાંચનો ઘન ગુણ્યા પાંચની સાત ઘાત ગુણ્યા બેની પાંચ ઘાત ગુણ્યા ત્રણની પાંચ ઘાત એવું જ છેદમાં ત્રણની પાંચ ઘાત ગુણ્યા બેની પાંચ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત તો તમે જુઓ કે આખી રકમમાં જે આધાર છે એ બે ત્રણ અને પાંચ એ પ્રમાણે થઈ ગયેલો છે તો હવે આપણે જ્યાં આધાર સરખો અને ગુણાકાર છે ત્યાં ઘાતનો સરવાળો અને જ્યાં ભાગાકાર છે ત્યાં ઘાતની બાદબાકી કરશું તો નિયમ પહેલાં અને બીજા પ્રમાણે અહીંયાથી પાંચની ત્રણ ઘાત અને સાત ઘાત આ બંનેનો સરવાળો થશે જ્યારે છેદમાં જે પાંચની પાંચ ઘાત છે એ ભાગાકારથી હોવાથી ઘાતની બાદ બાકી એટલે પાંચની ઉપર ત્રણ વત્તા સાત માઇનસ પાંચ પછી આપણે બે માટે વાત કરીએ તો બેની પાંચ ઘાત અંશમાં અને છેદમાં બંને જગ્યાએ સરખી છે તો એના માટે નિયમ બે પ્રમાણે ઘાતની બાદ બાકી એટલે બેની પાંચ માઇનસ પાંચ ઘાત અને એ જ રીતે ગુણાકારથી ત્રણની પાંચ ઘાત અંશમાં અને છેદમાં સરખી છે તો એના માટે પણ ત્રણની પાંચ માઇનસ પાંચ ઘાત ફરીથી યાદ કરાવવું બેની પાંચ ઘાત અને ત્રણની પાંચ ઘાતના છેદ ઉડાડવાના નથી આપણે ઘાતની બાદ બાકી કરીને જ સાદુ રૂપ કરશું તો પાંચની ઘાત માટે સાત વત્તા ત્રણ એટલે દસ ઘાત માઇનસ પાંચ એટલે દસમાંથી પાંચ ઘાત બાદ કરતાં પાંચની પાંચ ઘાત ગુણ્યા બેની પાંચ માઇનસ પાંચ એટલે બેની ઝીરો ઘાત અને ત્રણની ઝીરો ઘાત તો ફાઇનલી બેની ઝીરો ઘાત અને ત્રણની ઝીરો ઘાતની કિંમત એક મળે છે એટલે જવાબમાં થશે પાંચની પાંચ ઘાત અહીં રકમમાં સાદું રૂપ આપો હોવાથી આપણે ઘાત સ્વરૂપે પણ છેલ્લો જવાબ લખી શકીએ જો કિંમત શોધો હોય તો આ પાંચની પાંચ ઘાતની પણ કિંમત લખવી પડે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બાર પોઈન્ટ એક અહીં પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતમાં તમે સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવા માટે ઘાતાંકનો ઉપયોગ કેવી રીતે થયા છે તે શીખી ગયા છો ચાલો આપણે તેને યાદ કરી લઈએ તો પહેલી રકમ છે કે પૃથ્વીનું સૂર્યથી અંતર આશરે પંદર અબજ મીટર છે અહીંયા પંદરની ઉપર આટલા બધા ઝીરો લખેલા છે તો આવી રકમ વાંચવામાં આપણને અગવડતા પડે છે તો ત્યારે આવી સંખ્યાને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ઘાત સ્વરૂપે દર્શાવીએ છીએ તો કેવી રીતે કરીએ છીએ તો અહીંયા તમે જુઓ કે અહીંયા પંદરની ઉપર જે શૂન્ય છે એ ત્રણ છ નવ ને એક દસ ઝીરો છે બરાબર તો આવી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવા માટે સંખ્યાના પહેલાં અને બીજા અંકની વચ્ચે પોઈન્ટ દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે તો પંદર માટે આપણે લખ્યું છે એક પોઈન્ટ પાંચ અને જે દશાંશ ચિહ્ન જે અહીંયા છે જે છેલ્લે કેમ કે આ પૂર્ણાંક સંખ્યા છે તો અહીંયા દશાંશ ચિહ્ન છે એ અગિયાર અંક ડાબી તરફ ખસે છે તો એ દશાંશ ચિહ્ન જેટલા અંક ખસે છે એને આપણે દસની ઘાતમાં લખશું તો અહીંયા એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર ઘાત એવું સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ થશે ટૂંકમાં દશાંશ ચિહ્ન જેટલા અંક ખસે એ દસની ઘાતમાં આવે બરાબર હવે આપણે બીજો દાખલો એવો સમજીએ કે જેમાં દશાંશ ચિહ્ન છે એ જમણી તરફ ખસે છે એટલે અહીંયા જે સંખ્યા છે એ ખૂબ જ મોટી છે તો એને આપણે ધનઘાત સ્વરૂપે દર્શાવેલી છે જ્યારે ખૂબ જ નાની સંખ્યાને ઋણઘાત સ્વરૂપે કેવી રીતે લખી શકાય તો એના માટે ઉદાહરણ સમજીએ કે રક્તકણોનો સરેરાશ વ્યાસ ઝીરો પોઈન્ટ ઝીરો 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 સેવન મીટર છે તો અહીંયા જે સંખ્યા છે ઝીરો પોઈન્ટ પછી પાંચ ઝીરો અને સાત તો એને પ્રમાણિત સ્વરૂપે લખવા માટે સૌપ્રથમ આપણે સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં લખીએ તો અહીંયા તમે જુઓ છો કે પોઈન્ટ પછી છ આંકડા છે તો એના માટે આપણે લખશું સાતના છેદમાં એકની ઉપર છ શૂન્ય બરાબર એના માટે વાંચશું આપણે દસ લાખ સાતના છેદમાં દસ લાખ પણ અહીં તમે જે દસ છે એને ઘાત એક જે સંખ્યા છે એને દસના ઘાતના સ્વરૂપમાં લખો તો અહીંયા છ શૂન્ય હોવાથી આપણે એના માટે લખશું સાતના છેદમાં દસની છ ઘાત રાઈટ તો સાતના છેદમાં દસની છ ઘાત જે છેદમાં છે એને અંશમાં લખવી હોય તો આપણે શું લખશું સાત ગુણ્યા દસની માઇનસ છ ઘાત એટલે અહીંયા જે સંખ્યા લખેલી છે એમાં દશાંશ ચિહ્ન છે એ છ અંક જમણી તરફ અહીંયા આપણે સાત પછી પોઈન્ટ મૂકીએ છીએ તો દશાંશ ચિહ્ન છે એ છ અંક જમણી તરફ ખસે છે તો એના માટે આપણે લખશું સાત ગુણ્યા દસની માઇનસ છ ઘાત ટૂંકમાં જ્યારે દશાંશ ચિહ્ન છે એ ડાબી તરફ ખસે ત્યારે ધનઘાત આવે અને જમણી તરફ ખસે ત્યારે ઋણઘાત આવે અને જેટલા અંક ખસે એ સંખ્યા દસની ઘાતમાં લખાય બરાબર તો ચાલો હવે આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ બેના અભ્યાસની શરૂઆત કરીએ જેમાં પહેલો દાખલો છે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો હમણાં જ આપણે શીખા એ પ્રમાણે તો પહેલાં દાખલા માટે રકમ છે ઝીરો પોઈન્ટ પછી અહીં અગિયાર ઝીરો અને આઠ પાંચ એવી રકમ છે તો અહીં પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે સંખ્યાના પહેલાં અને બીજા અંકની વચ્ચે પોઈન્ટ આવે એટલા માટે આપણે લખશું આઠ પાંચ હવે આઠ પોઈન્ટ પાંચ એટલે અહીંયા દશાંશ ચિહ્ન આવશે તો દશાંશ ચિહ્ન કેટલા અંક ખસે છે એ ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આંકડા રાઈટ તો દશાંશ ચિહ્ન બાર આંકડા જમણી તરફ ખસે છે તો એટલા માટે અહીંયા આવશે દસની માઇનસ બાર ઘાત હવે આપણે બીજો દાખલો શીખીએ જેમાં ઝીરો પોઈન્ટ પછી અગિયાર ઝીરો અને નાઇન ફોર ટુ નવ ચાર બે એવી રકમ છે તો ફરીથી આગળના નિયમ પ્રમાણે જ જ્યાં અંકો આવે ત્યાં પહેલાં અને બીજા અંકની વચ્ચે પોઈન્ટ આવે એટલે સંખ્યા થશે નવ પોઈન્ટ ચાર બે હવે અહીંયા સુધી પોઈન્ટ મૂકવા માટે સંખ્યા જે ખસે છે પોઈન્ટ જે ખસે છે એ બાર અંક ખસે છે તમે ગણતરી કરી જોજો રાઇટ તો નવ ગુણ્યા ચાર નવ પોઈન્ટ ચાર બે ગુણ્યા દસની માઇનસ બાર ઘાત એવું થશે હવે અહીંયા તમે જુઓ છો તો છસો બેની ની ઉપર તેર શૂન્ય છે એટલે કે આ સંખ્યા છે એ ધનઘાતથી લખી શકાય જ્યારે ખૂબ નાની સંખ્યા હોય ત્યારે એને ઋણઘાતથી લખાય જ્યારે મોટી સંખ્યા છે એ ધનઘાતથી લખાય તો અહીંયા પણ છેલ્લે પોઈન્ટ છે એ કઈ બાજુ ખસે ડાબી તરફ અને પોઈન્ટ ક્યાં મૂકશું છ અને ઝીરોની વચ્ચે તો પૂર્ણાંકમાં લખાશે છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા પોઈન્ટ છે એ કુલ પંદર અંક ખસે છે તો એના માટે થશે દસની પંદર ઘાત કેમ કે આ તેર ઝીરો છે અને બે અને ઝીરો બીજા બે આંકડા તો છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની પંદરઘાત એ પ્રમાણે આ સંખ્યાને આપણે લખી શકીએ ચાલો હવે આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ બેનો દાખલો બીજો સમજીએ જેમાં સંખ્યા સામાન્ય સ્વરૂપમાં લખવાની છે અને પ્રમાણિત સ્વરૂપમાં આપણને આપેલી છે તો પહેલી રકમ છે ત્રણ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની માઇનસ છ ઘાત તો અહીંયા ત્રણ પોઈન્ટ ઝીરો બે એમ જ લખેલા છે અને દસની માઇનસ છ ઘાત એટલે એકના છેદમાં એકની ઉપર છ ઝીરો અને આ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાંથી સાદા સ્વરૂપમાં લખો ત્યારે અહીંયા દશાંશ ચિહ્ન છે એ સંખ્યા છેદમાં હોવાથી આગળથી છ અંક ખસે એટલે એક ત્રણ આપેલો છે બાકીના આપણે પાંચ શૂન્ય મૂકી અને પોઈન્ટ મૂકશું તો સંખ્યા થશે ઝીરો પોઈન્ટ ઝીરો 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 ત્રણસો બે હવે આપણે બીજી રકમ સમજીએ જેમાં રકમ છે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ઘાત તો અહીંયા ધન ઘાત છે એટલે ગુણાકારથી દસની ચાર ઘાત માટે લખાશે દસ હજાર મતલબ કે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ હજાર તો અહીંયા ગુણાકારથી સંખ્યા હોવાથી આપણે ચાર પોઈન્ટ પાંચ પછી ચાર આંકડા દશાંશ ચિહ્ન થશે એમાં એક તો પાંચ ઓલરેડી છે એટલે આપણે ત્રણ શૂન્ય મૂકવા પડશે અને જવાબ થશે પિસ્તાલીસ હજાર એવી રીતે ત્રીજી સંખ્યા માટે રકમ છે ત્રણ ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત તો ત્રણના છેદમાં એકની ઉપર આઠ શૂન્ય મૂકશું જ્યારે આ સંખ્યાને દશાંશ સ્વરૂપે લખવામાં આવે ત્યારે અહીંયા છેદમાં આઠ ઝીરો છે અને એક અહીંયા ત્રણ ઓલરેડી છે એટલે અહીંયા આગળ આપણે સાત શૂન્ય મૂકવા પડશે જે અહીંયા લખેલા છે એટલે સંખ્યા થશે ઝીરો પોઈન્ટ પછી સાત ઝીરો અને ત્રણ ચોથી રકમ છે એક પોઈન્ટ ઝીરો 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 વન ગુણ્યા દસની નવઘાત એટલે કે ગુણાકારથી એકની ઉપર નવ ઝીરો હવે અહીંયા ગુણાકારથી હોવાથી સંખ્યામાં દશાંશ ચિહ્ન છે એ જમણી તરફ ખસે તો અહીંયા ચાર આંકડા તો દશાંશ ચિહ્ન પછી ખસવા માટેના છે એટલે એ પછી આપણે પાંચ શૂન્ય મૂકવા પડે એટલે જવાબ થશે એક પોઈન્ટ ઝીરો 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 એક અને પછી પાંચ શૂન્ય એટલે કે પોઈન્ટ પછીના કુલ નવ અંકો હોવા જોઈએ તો આ ચાર અને બીજા આપણે પાંચ શૂન્ય મૂકેલા છે એટલે ખૂટતા શૂન્યો અહીંયા મૂકવા પડે હવે આપણે દાખલો ત્રણ શીખીએ જેના માટેની રકમ છે નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલી સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપમાં લખો એમાં પહેલી રકમ છે એક માઇક્રોન બરાબર એકના છેદમાં દસ લાખ મીટર થાય મતલબ કે એકના છેદમાં એકની ઉપર છ શૂન્ય છે તો એના માટે લખશું એકના છેદમાં જે દસ લાખ છે એના બરાબર લખાશે એક ગુણ્યા દસની માઇનસ છ ઘાત એકના છેદમાં દસની છ ઘાત જેને અંશમાં લખવું હોય તો ઘાત સ્વરૂપે માઇનસ છ ઘાત લખાય બીજી રકમ છે એક ઇલેક્ટ્રોનનો વીજ ભાર પછી છે ઝીરો પોઈન્ટ અઢાર ઝીરો અને સોળ એટલા કુલંબ આ વીજ ભારનો એકમ છે કુલંબ છે એ રાઈટ તો આ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે લખવા માટે અહીં સોળ છે ત્યાં એક અને છની વચ્ચે આપણે પોઈન્ટ લખશું અઢાર ઝીરો અને પછીનું અહીંયા એક આંકડો એટલે કે ઓગણીસ આંકડા દશાંશ ચિહ્ન છે એ જમણી તરફ ખસે છે તો એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત એવું થશે હવે આપણે દાખલો ત્રણ શીખીએ જેના માટેની રકમ છે બેક્ટેરિયાનું માપ ઝીરો પોઈન્ટ ઝીરો 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 અને પાંચ મીટર છે તો અહીં છ શૂન્ય અને એક પાંચ એમ સાત આંકડા સુધી પોઈન્ટ છે એ જમણી તરફ ખસે છે તો એના માટે પ્રમાણિત સ્વરૂપ લખશું પાંચ ગુણ્યા દસની માઇનસ સાત મીટર તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજે સમજાવેલા સ્વાધ્યાય બાર પોઈન્ટ એકના સાદુ રૂપના દાખલા અને સ્વાધ્યાય બાર પોઈન્ટ બેના સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં અને પ્રમાણિત સ્વરૂપમાં લખેલી સંખ્યાને સાદા સ્વરૂપમાં લખવાના દાખલાઓ તમે બરાબર સમજ્યા હશો સ્વાધ્યાય પોથીમાં આ પ્રકારના જે દાખલાઓ છે તેના દ્વારા તેનો મહાવરો કરશો તો અહીં આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એક બાર પોઈન્ટ બેની સાથે સાથે ચેપ્ટર બારનો અભ્યાસ પણ પૂર્ણ થાય છે તમે તેનો બરાબર અભ્યાસ કરીને તમારી ગણિતની નોટ તેમજ સ્વાધ્યાય પોથીમાં બારમું ચેપ્ટર પૂરું કરશો આભાર